આવતા આવતા અને આજે જો દીકરીઓ પણ મા બાપને રાખે જ છે, બહુ સારી રીતે રાખે છે. હું એવું કહું છું એટલે હવે તો ના, હવે તો તમને કહું, હવે તો લોસ બી ચેન્જ થયા છે. પહેલા દીકરીઓ અગ્નિદાહ કે શું કે, હા અગ્નિદાહ, અગ્નિદાહ ના આપી શકતી, હવે થઈ ગયું છે. હવે દીકરીઓના નામે પ્રોપર્ટી ને બધી હે, શું કે હેરિટન્સ કરાય, એટલે કે દીકરીઓના નામે બધું તમે મૂકો, એવું નહીં કે ખાલી છોકરાના નામે મૂકો. એટલે સી આર ટેલિંગ વન થિંગ, લોસ હેવ ચેન્જ. અને ફોર ફોર હવે તો ગવર્નમેન્ટ એ બી આપ્યું છે કે તમે દીકરીના નામે પ્રોપર્ટી કરો તો કે તમને પેલા સ્ટેમ્પ ડ્યુટીમાં ફાયદો થાય છે. એટલે લોસ હેવ ચેન્જ, બટ હવે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે એને તમે લો, એટલે સોસાયટી, એટલે તો ઈચ ફોર ઇક્વલ ની વાત છે. હવે આપણે આપણે ઓફિસિસ ની વાત કરીએ, એટલે થોડીક પ્રોફેશનલ વાતો કરીએ, બિઝનેસ ની વાત કરીએ. અનફોર્ચ્યુનેટ તમને બિઝનેસ નો થોડા આંકડા આપી દઉં. અમારે જે બહેનો એન્ટરપ્રિનર્સ કે જે નાનો પોતાનો ધંધો ચાલુ કરે, તો આ ગ્લોબલ આંકડા આપું છું. અત્યારે આપણે ગ્લોબલ વાત કરીએ છીએ, વી આર નોટ જસ્ટ ટોકિંગ ઓફ ઇન્ડિયા ઓર ગુજરાત. તો ગ્લોબલ વાત એવી છે કે 85 બિલિયન ડોલર્સ નું ઇન્વેસ્ટમેન્ટ થાય છે, વેન્ચર કેપિટલિસ્ટ ઇન્વેસ્ટ કરે છે સ્ટાર્ટઅપમાં કે બિઝનેસીસમાં. તો 85 બિલિયન ડોલર્સ માંથી ખાલી બેનને 2.2% હિસ્સો મળે છે, જે બેન એટલે વુમેન લેડ બિઝનેસીસમાં. એટલે એનો મતલબ એ કે બહેનોને લોકો, એટલે આ વેન્ચર કેપિટલિસ્ટ પૈસા નથી આપતા. કેમ નથી આપતા? જે ભલે આપણે આપણે અત્યારે ગ્લોબલ વાત કરીએ તો બી બહેનોને પૈસા નથી, મતલબ બહેનોને પૈસા ના મળે એટલે લોકો ગ્રો ના કરી શકે, સ્કેલ ના કરી શકે. આજની તારીખમાં તમને એક્ઝામ્પલ આપું, એમેઝોન લો, ફ્લિપકાર્ટ લો, ઉબર લો, ઓયો લો, જે બી લો, એ લોકો ગ્રો કેમ કરી શક્યા છે? સ્ટાર્ટઅપ ચાલુ નાનું કર્યું, એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું, પછી ધીરે ધીરે એ લોકોને પૈસા આવતા ગયા. અને એમાં હવે આપણે એ લોકોનું બેલેન્સ શીટ જોઈએ તો કરોડોના લોસ છે, અત્યારે આપણે એમાં નથી પડવું, પણ એ લોકો આટલા મોટા બની શક્યા છે. ત્યારે બેનો સ્કેલ, એ લોકોનું બિઝનેસ ચલાવ્યું, પણ હવે જ્યાં સુધી બહારથી પૈસા નહીં આવશે નહીં કરી શકે. એટલે એક પોઈન્ટ ઇન્ટરપ્ટ કર, તમને હું તમે ફક્ત મને સમજાવો જલ્પાબેન, વિધવાઓને 1250 રૂપિયા મળે છે. યુ ગોટ ઇટ? ના, એ તો 750 માંથી એમના 1250 રૂપિયા